નમસ્કાર મિત્રો, અમારી ગુજુ રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલો. આજે હું તમને બિરયાની પુલાવ શીખવાડીશ. તો બિરયાનીમાં આપણને જોશે 250 ગ્રામ ભાત, 10 ગ્રામ દ્રાક્ષ, પુલાવનો મસાલો, કાજુ 10 ગ્રામ, લીલા ધાણા, લીલા વટાણા, સ્વાદ અનુસાર મીઠું, 1 કાંદાની શીફ, 1/2 ગાજરની શીફ, 1/2 કેપ્સિકમ મરચાંની શીફ, થોડી કોબી, લીલું મરચું, આદું, લીલું લસણ ક્રશ કરેલું, બટેકું 1 શીફ કરેલું, વઘાર માટે મીઠા લીમડાના પાન, લવિંગ, તમાલપત્ર, 3 એલસી, 2 તજ, આખું જીરું, 3 ચમચી ઘી. તો હવે આપણે એને ગેસ શરૂ કરી પાણી ગરમ મૂકી પાણી ઉકળી જાય એટલે તેમાં ભાત નાખી દેવાના છે. એમાં થોડુંક લીંબુ અને મીઠું નાખવાનું. ભાતને બાફી લેવાનું. આ રીતે તેને બાફવાના, બહુ બફાવા નહીં દેવાના. હવે ગેસ બંધ કરી દેવાનો. હવે એક જારીમાં લઈ લેવાના. હવે એક કડાઈ ગરમ કરવા મૂકવી. તેમાં 3 ચમચી ઘી નાખો. હવે ઘી ગરમ થઈ ગયું છે. તેમાં લવિંગ, તજ, એલસી, તમાલપત્ર, મીઠા લીમડાના પાન ને આખું જીરું તેને બરાબર હલાઈ નાખશું. હવે એમાં ગાજર નાખી દેવું. હવે તેમાં લીલા વટાણા અને બટેકા નાખી દેવા. મેં એને ગરમ પાણીમાં પલાળી દીધા હતા. હવે તેમાં કેપ્સિકમ, કાંદા, કોબી નાખી બધું બરાબર મિક્સ કરી લેવું. થોડીક વાર તળવા દેવાનું. હવે આપણે તેમાં ભાત નાખીશું. હવે આપણે લીલું મરચું, આદુ અને લસણ ક્રશ કરેલું નાખીશું. પુલાવનો મસાલો નાખીશું. બરાબર મિક્સ કરવું. હવે તેમાં થોડુંક મીઠું નાખીશું. બરાબર મિક્સ કરવું. હવે તેમાં દ્રાક્ષ નાખી દેવી, કાજુ નાખી દેવા અને
ની લીલા ધાણા નાખવા, બરાબર મિક્સ કરવું. તો મિત્રો તૈયાર છે આપણા બિરયાની પુલાવ.